गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 9 पाठ 6 एम वनस्पति पेशी और प्राणी पेशीओ विषे माहिती मेळवानी छे। एम प्राणी पेशीओ में जे तीजी पेशी छे स्नायु पेशी, आज आप एनी वात करीशुं। पहलो सवाल छे स्नायु पेशीना सामान्य लक्षणों अने पेशीना प्रकार। सामान्य लक्षणों केवा छे? तो के स्नायु पेशी लांबा कोषोनी बनेली छे, तेने स्नायु तंतु कीधा छे। स्नायु तंतु में विशिष्ट प्रकारनु संकोचनशील प्रोटीन जेने एक्टिन अने मायोसिन नाम आपेलू छे, तेना कारणे संकोचन एटले भेगू थवू अने शिथिलन एटले छूटू पड़ू एवी गति मळे छे। आथी आ पेशी आपणा शरीरमां हलनचलन के प्रचलन माटे जवाबदार छे। तो आपणा શરીરમાં જે સ્નાયુ પેશી છે એ આપણને ખબર છે, આપણા હાથ પગ ચલાવવા માટે જ આપેલી છે। સ્નાયુ પેશીના 3 પ્રકાર છે, રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને ત્રીજી છે હદ સ્નાયુ પેશી। તેમાં પહેલી પેશી છે રેખિત સ્નાયુ પેશી। તો પહેલી સવાલ છે, રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો, અથવા તો પૂછે કંકાલ સ્નાયુ પેશી અથવા તો આકૃતિ દોરી ઐચ્છિક સ્નાયુ પેશીઓનો। ઐચ્છિક એટલે કે આપણી ઈચ્છા અનુસાર, આપણે હાથ હલાવવો હોય તો જ હલનચલન કરે, પગ હલાવવો હોય તો જ હલનચલન થાય, એટલે ઐચ્છિક એટલા માટે ઈચ્છા અનુસાર કાર્ય કરતી। તો રેખિત સ્નાયુ પેશીની રચના વિશે વાત કરી। આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ એટલે કે અસ્થિ સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા કે જેને આપણે હલનચલન પ્રાપ્ત કરવામાં મદદ કરે, તેથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે। આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન એટલે કે આપણી ઈચ્છા અનુસાર અને જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકે કે રોકી શકતા હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે। સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા આ પેશીના સ્નાયુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જેવી રચના જોવા મળે છે, તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે। આપણે આકૃતિ આગળ જોઈએ। તેનું સ્થાન તે ઉપાંગો એટલે કે આપણા હાથ પગ, શરીર દિવાલ, જીભ, કંઠનળી વગેરે જગ્યાએ જોવા મળે છે। આપણે આકૃતિ ધ્યાનથી જુઓ, જેમાં આપણે જોયું ઘેરા અને આછા રંગો, તો આમાં તમને અમુક રંગ ઘેરો દેખાય છે અને અમુક રંગ આછો પણ દેખાય છે। તો એનો મતલબ એમ, આપણી સ્નાયુ પેશી છે જે રેખિત સ્નાયુ પેશી, તેમાં બે પ્રકારના પડતા હોય, ઘેરા અને ઝાંખા। હવે સ્નાયુ તંતુની વાત કરી, આ પેશીના તંતુઓ લાંબા છે, નળાકાર છે અને અશાખિત અને બહુ કોષ કેન્દ્રીય પણ હોય છે। એના કારણે આપણી અંદર જે હાથો પગોનું હલનચલન છે તે આપણી ઈચ્છા અનુસાર થઈ શકે છે। ત્યારબાદ બીજી પેશી છે અરેખિત સ્નાયુ પેશી। તેનું સ્થાન લક્ષણો જોઈએ, સ્થાન છે આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાને શ્વાસના વાહિનીઓમાં, અન્નનળી અને રુધિરવાહિનીની દિવાલમાં। આ અરેખિત સ્નાયુની વાત છે જે સરળ છે। એના લક્ષણો જોઈએ, પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે। બીજું છે અરેખિત સ્નાયુઓ ત્રાકાકાર, એક કોષી અને ચપટા, છેડેથી સાંકડા અને મધ્યના ભાગેથી પોળા। ત્રાકાકાર એટલે એ જ થાય, છેડાના ભાગેથી સાંકડા હોય અને મધ્યમાં પોળા હોય। ત્રીજું છે સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રીય છે। ચોથું, તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે। રેખિત સ્નાયુ પેશીમાં જે આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓને લીધે એને રેખિત સ્નાયુ કીધા હતા, આમાં એવા કોઈ પટ્ટા જોવા મળતા નથી, તેથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે। આકૃતિ તમે જોઈ શકો છો, ત્રાકાકાર સ્નાયુ કોષ કીધા છે, ત્રાકાકાર છે એના જો આ છેડાનો ભાગ આ છે અને છેડાનો ભાગ આ છે, તે બંને પતલા છે, આ મધ્યમાંથી જાડા જોવા મળે છે, એટલે જ એને અરેખિત સ્નાયુ પેશી કીધા છે। અન્નનળીમાં ખોરાકનું વહન હોય કે રુધિરવાહીમાં રુધિર પ્રવાહ એ અનૈચ્છિક ગતિવિધિ છે, તે આપણી ઈચ્છા અનુસાર પ્રારંભ કે બંધ થતી નથી, એટલે આપણી ઈચ્છા અનુસાર નથી એટલે એને અનૈચ્છિક કીધું। જ્યારે રેખિત સ્નાયુઓ છે એ ઐચ્છિક છે, જે આપણા હાથ પગના હલનચલન માટે છે, તો આ એનાથી વિરુદ્ધ કામ કરે છે, જે પ્રારંભ કે બંધ થતી નથી। અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ વહનશીલતાનું નિયંત્રણ કરે, તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે। ઓ, જ્યારે રેખિત સ્નાયુ પેશી છે એને ઐચ્છિક કીધી હતી, અરેખિત સ્નાયુ પેશી છે એને અનૈચ્છિક કીધી છે। ત્યારબાદ ત્રીજી સ્નાયુ પેશી છે હદ સ્નાયુ પેશી।
હૃદયના સ્નાયુઓ જીવન પર્યાપ્ત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશી અનૈચ્છિક, આને પણ અનૈચ્છિક કીધી, મતલબ આ ઈચ્છા અનુસાર ચાલતા નથી, એટલે એને હદ સ્નાયુ પેશી કહે છે. હદ સ્નાયુ તંતુઓ નળાકાર છે, શાખિત છે, એક કોષ કેન્દ્રીય. તો હદ સ્નાયુ તંતુઓ કેવા હોય અથવા તો એના સ્નાયુ કોષો કેવા હોય છે? તો કે નળાકાર છે, શાખિત છે અને એક કોષ કેન્દ્રીય હોય છે. આકૃતિમાં જોઈ શકો છો તમને આ નળાકાર દેખાય છે, શાખિત એટલે આ જે આખી શાખાઓ એમાંથી બે શાખાઓ નીકળે છે અને બીજા સ્નાયુ સાથે જોડાય છે, અને એક કોષ કેન્દ્ર, એક કોષની અંદર તમને માત્ર એક જ કોષ કેન્દ્ર જોવા મળે છે. ત્યારબાદ છે કે વિવિધ સ્નાયુ પેશીને તુલનાત્મક રીતે વર્ગીકરણ કરો. તો આપણને ખબર છે સ્નાયુ પેશી ત્રણ છે, રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ. જો સ્નાયુ તંતુ જોવા જઈએ તો સ્નાયુ તંતુમાં રેખિત સ્નાયુ છે એ અશાખિત છે, અરેખિત છે એ શાખિત છે, અને હદ સ્નાયુ પણ શાખિત જોવા મળે છે. આગળની બે છે એ અશાખિત છે એટલે સીધી જ જોવા મળે છે, હદ સ્નાયુ પેશી છે એ શાખિત છે. તો ગતિશીલતા જોવા મળી, આ ઐચ્છિક છે, આ બંને કેવી છે? અનૈચ્છિક છે. ઘેરી અને ઝાંખી પટ્ટીઓ આમાં હાજર છે, ગેરહાજર છે અને હાજર જોવા મળે છે. આકારના હિસાબે જોઈએ તો લાંબા નળાકાર, આ છે લાંબા ત્રાકાકાર અને લાંબા નળાકાર. કોષ કેન્દ્રની સંખ્યા જોઈએ તો બહુ કોષ કેન્દ્રી, એક કોષ કેન્દ્રી અને એક કોષ કેન્દ્રી. કોષ કેન્દ્રનું સ્થાન જોયું તો સ્નાયુતંતુના પરિઘ તરફ એટલે થોડોક બહારની તરફ સ્નાયુતંતુના મધ્યમાં છે, અને હદ સ્નાયુ કોષની મધ્યમાં જોવા મળે છે. તો આ ત્રણેય પેશીઓનું એક કોષ્ટક બનાવેલું છે કે ત્રણેય પેશીઓમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતા. તો તફાવત પણ પૂછી શકે કે રેખિત સ્નાયુ પેશી અને અરેખિત સ્નાયુ પેશી વિશે તફાવત આપો, તો માત્ર આપણે આ બે જ વસ્તુ લખવાની થશે. જો કોઈ પણ બે વિશે પૂછે તો આમાંથી કોઈ પણ બેનું તમે દર્શાવી શકો છો. ત્યારબાદ છે ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના જણાવો. જે આપણે આ છેલ્લી પેશી જે ચોથી પેશી ચેતાપેશી તેના વિશે. ચેતાપેશીનું સ્થાન જોઈએ તો મગજમાં છે કરોડરજ્જુ અને ચેતાઓ, આ ત્રણ જગ્યાએ ચેતાપેશી જોવા મળે. ચેતાપેશીના કોષો કેવા છે? તો કે ચેતાપેશીના કોષોને ચેતાકોષ કહે છે. ચેતાકોષોની રચના જોઈએ, ચેતાકોષમાં કોષ કેન્દ્ર, ચેતારસ એટલે કે કોષ રસ આવેલો છે. ચેતાકોષમાંથી લાંબી પાતળી અને શાખાઓ નીકળે છે. આ ચેતાનું કોષ કેન્દ્ર છે, એની આસપાસનો આ વિસ્તાર છે એ બધો કોષ રસ કે જે ચેતારસ તરીકે હોય, તેમાંથી આ ચેતાકોષમાંથી લાંબી અને પાતળી શાખાઓ નીકળે છે. જે લાંબી શાખા છે એને અક્ષતંતુ કીધું, જેના છેડાના ભાગે ચેતાંતો આવેલા છે અને કોષ કેન્દ્રની ફરતી ભાગે કયા આવેલા? શિખાતંતુ આવેલા છે. ત્યારબાદ ચેતાકોષના પ્રવર્ધ વિશે કે એના તંતુઓ વિશે વાત કરીએ. એમાં બે તંતુ હતા, અક્ષતંતુ અને શિખાતંતુ. જો અક્ષતંતુની વાત કરીએ તે ચેતાકોષનો લાંબો પ્રવર્ધ છે. શિખાતંતુની વાત કરીએ તો ચેતાકોષમાં ખૂબ જ નાની શાખાઓ ધરાવતો પ્રવર્ધ છે. પ્રવર્ધ એટલે કે પૂંછડી જેવો જે ભાગ જોવા મળે, તંતુમય ભાગ છે એની વાત કરી. ચેતાકોષની લંબાઈ જોઈ, જો ચેતાકોષ એક મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે છે, એવું જરૂરી નથી કે બધા કોષો એક મીટર લંબાઈ ધરાવતા જ હોય, પણ ચેતાકોષની લંબાઈ એક મીટર સુધી પણ હોઈ શકે છે. ત્યાર પછી ચેતાકોષ સુધીમાં, તો કે ઘણા ચેતાકોષો ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે. સંયોજક પેશી, યાદ કરો ત્રીજી પેશીમાં આવો, ત્રીજી પેશી હતી સંયોજક પેશી એટલે સાંકળવાનું કાર્ય કરે, તો પેશી સાથે સંકળાય અને ચેતાનું નિર્માણ કરે છે. કાર્ય, ચેતાપેશી ખૂબ જ ઝડપથી એટલે કે ત્વરિત ઉત્તેજિત થઈ અને ઉત્તેજના ખૂબ જ ઝડપથી શરીરના એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી પહોંચાડે. આ તમારા શરીરમાં જે ચામડીના ભાગે તમને ગરમ લાગે, કોઈ વસ્તુ વાગે, તમને કોઈ વસ્તુ ટચ કરે, તો તમારા શરીરના એક ભાગે કે જ્યાંથી જે વસ્તુ અડે છે ત્યાંથી લઈને મગજ સુધી અને મગજથી લઈ અને જે ભાગે તમને જે વસ્તુ અડે છે ત્યાં સુધી ઉત્તેજનાનું ઝડપથી વહન કરે છે અને તમારા શરીરમાં તે વહનનું કાર્ય કરે એટલે તમને ઉત્તેજના આપે છે.